ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં ક્યાંય લેકિંગ ના રહે, ક્યાંય કોઈ બાબત બાકી ના રહે એ રીતે દરેકે દરેક હોસ્પિટલમાં કે જ્યાં સીએચસી પીએચસી થી માંડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજીસ અને દરેક જગ્યાએ આ ઊભી થયેલી વ્યવસ્થાઓ સારી રીતે કાર્યરત કરવા માટે એક આ મોકડ્રીલનું આયોજન કર્યું છે, જેથી કરી અને ખબર પડી જાય કે જે વ્યવસ્થાઓ આપેલી છે, જે પ્રોવાઈડ થઈ છે એ સારી રીતે ચાલી રહી છે કે કેમ, અથવા તેમાં કોઈ મુશ્કેલી છે કે કેમ, એ આખી બાબત આખા રાજ્યભરમાં પ્રત્યેક હોસ્પિટલમાં ઊભી થયેલી બાબતો સંપૂર્ણ રીતે કાર્યરત થાય એના માટેની આ મોકડ્રીલ રાખવામાં આવી છે. દરેક જગ્યાએ મેં કહ્યું એમ પહેલા કે જ્યાં આગળ આપણે કોવિડ સામે જે પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાઓ ઊભી કરી છે એ કોઈ પણ જગ્યાએ સીએચસી હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, મેડિકલ કોલેજીસ હોય, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, દરેકે દરેક જગ્યાએ આ વ્યવસ્થાઓ તૈયાર કરવામાં અને તૈયાર કરી અને ચાલુ કન્ડિશનમાં ગમે ત્યારે યુદ્ધ ફાટે એ વખતે આપણી પાસે તૈયારીઓ હોવી જોઈએ. એ જ રીતે આ કોવિડની મહામારીમાં માનો કે અત્યારે તો આપણને લાગે છે કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રસીકરણનો ડ્રાઈવ ચલાવ્યો એના કારણે આપણો દેશ અને સ્વદેશી આપણી વેક્સિન એ દુનિયામાં સૌથી સારી રીતે ઇફેક્ટિવ થઈ છે. એટલે જે ઇમ્યુનિટી સામે આ કોવિડ એ ક્યાંક ને ક્યાંક પાંગળો પડતો હોય છે, પરંતુ આપણા દેશની અંદર જે રીતે ઇમ્યુનાઇઝેશન વધ્યું છે એના કારણે અને છતાં પણ ક્યાંય આપણે ગફલતમાં રહેવાને થઈ માગતા, એના માટે આ ગુજરાતમાં દરેક જગ્યાએ નંબર્સ તો કદાચ મારી પાસે અત્યારે નથી, પરંતુ કોઈ એવી હોસ્પિટલ એક પણ બાકી ના રહે કે જ્યાં આગળ આ મોકડ્રીલ દ્વારા આપણી ઊભી થયેલી વ્યવસ્થાઓની સુચારુ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ. આ વખતે ડીઆરડીઓ દ્વારા મહાત્મા મંદિરમાં એક હોસ્પિટલ તૈયાર કરી છે, તો તેની પણ તૈયારીઓ કંઈ કરી રહ્યા છે કે જરૂરિયાત ઊભી થશે તો પછી? જે તે સમયે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું પૂરતું નહોતું એટલે તાત્કાલિક ડીઆરડીઓની મદદથી આપણે હોસ્પિટલ તૈયાર કરી હતી. આજે તો લગભગ 1,05,000 બેડ તાત્કાલિક કન્વર્ટ કરી શકીએ એ રીતની વ્યવસ્થાઓ ગુજરાતમાં ઊભી થઈ ચૂકી છે. વેન્ટિલેટરની પણ 15,000 થી 16,000 જેટલા વેન્ટિલેટરની પણ વ્યવસ્થા થઈ છે. પીએસએ પ્લાન્ટ હોય, આપણા એલએમઓ પ્લાન્ટ છે, એટલે કુલ મિલાકે મળી અને વ્યવસ્થાઓ આટલી ઊભી થયેલી વ્યવસ્થાઓ ઉપયોગ કર્યા પછી જ ક્યાંક જરૂર પડે તો નવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવાની થાય. આપણા ત્યાં પ્રિકોશન ડોઝ માટે તૈયારીઓ હતી, આપણી પાસે ડોઝીસ પણ હતા, એ આપવાનું પણ ચાલુ કર્યું હતું, પરંતુ ધીમે ધીમે ટેકન ફોર ગ્રાન્ટેડ થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં એના લેવાનો ઉત્સાહ પણ મોડો પડ્યો. એટલે આપણે અહીંયા એ ડોઝીસ લાવી અને અહીંયા મૂકી રાખવાનો અર્થ નહોતો. અહીંયા મૂકી રાખવાથી એ એક્સપાયર થાય અને ખૂબ નાણાકીય પણ નુકસાન થાય, પરંતુ આપણે ફરીથી કેન્દ્ર સરકાર સમક્ષ નવા ડોઝીસની માગણી કોવિશિલ્ડ અને કોવેક્સિનની કરી લીધી છે. ટૂંક સમયમાં આપણા ત્યાં ફરીથી પ્રિકોશન ડોઝ માટેનું ડ્રાઈવ ઝડપથી અમલમાં આવે એની આપણે અત્યારે 12,00,000 જેટલા ડોઝ મંગાવી લીધા છે. તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો, કારણ કે આમાં આખી ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે મેન મશીનરી એ પણ ખૂબ મહત્વનો વિષય છે. એટલે ગઈ વખતે આપણે સંજીવની રથ ચાલુ કર્યા હતા, ધન્વંતરી રથ ચાલુ કર્યા હતા, અને એની સાથે સાથે નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફની પણ ટ્રેનિંગ સાથે આપણે જે તૈયારીઓ કરી હતી એ જ રીતે એ જ તર્જ ઉપર આપણે આ વખતે પણ મેન મશીનરી પણ ગમે તે સંજોગોમાં જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ અને તાલીમની પણ વ્યવસ્થાઓ ભૂતકાળમાં આપેલી છે, એનું લિસ્ટિંગ પણ કરી લીધેલું છે અને એમને જ પહેલા આપણે ઉપયોગમાં લઈશું. આજ પૂરે ગુજરાત મેં
राज्य માટે 12 લાખ રસીના ડોઝ મંગાવાયા છે અને રસીની ઉપલબ્ધતાને લઈને આરોગ્ય પ્રધાને આપ્યું છે આ મહત્વપૂર્ણ નિવેદન। આગામી સમયમાં કોરોના જો કહેર વર્તાવે તો આખરે તેને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સજ્જ છે અને તેને લઈને જ આરોગ્ય પ્રધાનની હાજરીમાં હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજાય અને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। આપણે જાણવાનું છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની તૈયારીની સમીક્ષા થઈ છે। આરોગ્ય પ્રધાન ખુદ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ તેમણે જાણકારી આપી હતી કે રાજ્ય માટે 12 લાખ જેટલા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે